હલો, જય માતાજી, જય ભૈરવ દાદા, જય નાગ દેવતા. આજે વ્લોગ આપણે બનાવીએ છીએ નાગ મંદિરનો. એ ગઢમાં હું ને વિનુભાઈ ઠેસિયા, બરોબર ને વિનુભાઈ? હા, આપણે બે થી આપણે રોજ વ્લોગ મૂકશું, બરોબર? આપણે દિનચર્યા બતાવશું કે આપણે રોજ શું કરીએ છીએ, ઉઠીને સવારથી સાંજ સુધી. આપણે હવે ભેગું રહેવાનું બેયને. હું તમને ફોન કરી દઈશ, તમારે આવી જવાનું. એ ગમે ત્યાંથી મારી પાસે આવી જવાનું. પછી આપણે કાલે શું અહીંયા છે? નાગપાંચમ છે. નાગપાંચમ શ્રાવણ વદી પંચમીનું ઉજવણું એટલે કે નાગપંચમી છે કાલે. તો દર્શન કરવા સૌ ભાઈઓ તથા બહેનો આવજો. સરસઈ ગામ દરબાર ગઢ નાગપંચમી છે ગઢમાં, બરોબર? દરબાર ગઢ તો આપણે બોલ્યા, દરબાર ગઢમાં. હા, બધા આવી જજો. ટાઈમે કેટલા વાગે? સવારે 8 થી રાતના 11 સુધી દર્શન ખુલ્લા હશે. બોલો, બીજું કઈ તમારે કઈ કહેવું? બસ બીજું કઈ નહીં. રોજ અમારી જોડાયેલા રહેજો, રોજ અમારી સાથે જોડાયેલા રહેજો. યુટ્યુબ માં અમારા વિડીયો જોજો, રોજ વ્લોગ નવા નવા આવતા રહેજો, નવા નવા બ્લોકો આવશે અને તમે જોતા રહેજો. હાલો, જય ભૈરવ દાદા, જય માતા, જય ભૈરવ દાદા, જય માતાજી, જય વાસુકી દાદા. હાલો, કાલે પાછા મળ્યા. કાલે નહીં, રોંઢે નહીં, રોંઢે આપણે હા રોંઢે 4-5 વાગે મળ્યા. કામ કરવાનું છે 4-5 વાગે. કાલનું બધું નહીં કરવું જોઈએ. હા, સ્પીકર બીકર ક્યાંથી લઈ જઈશું? કરવાનું છે આપણે ધબધબાટી મજા કરવાની. છે ને તો બસ એ તો ઓલું તમે સેટ બેટ તો તમે કરી દેવો બધું. હા, વગાડશું આપણે બરોબર. કરીએ કેટલા વાગે બી આવું સવારે? કાલે સવારે તો 7 વાગ્યો. પૂજા પો ચડાવી પૂજા કરીને બે જવાનું. હલો મિત્રો, આપડે આવી ગયા છીએ આપડે વાસુકી દાદા ના સાનિધ્યમાં. હું ને વિનુભાઈ, વિનુભાઈ જા રહ્યા. વિનુભાઈ ઉઠી ગયા હતા? કેટલા વાગે ઉઠી ગયા? 3 વાગે. 3 વાગે ઉઠી ગયા? 3 વાગે શું કરતા હતા? ઘરે બેઠો તો. હા, પછી એમ થયું હવે દાદાના સામે જાવી. હા, અને કાક 3 પતાકા અને કાક કરી. કાલે પાંચમ છે અને ઉજવણું છે, શ્રાવણ વદી પંચમી, પંચમી નું ઉજવણું છે અને દાદાના દર્શન ચાલુ છે. સવારે 7 થી સાંજના 11 વાગ્યા સુધી, રાતના 11 વાગ્યા સુધી દર્શન ચાલુ છે. જેટલું ભાઈઓને દર્શન કરવા હોય તે વહેલા પધારજો. દરબારગઢ. હા, દરબારગઢ, બરોબર. કેટલા વાગે આવી જાય? સવારે 7 થી રાતના 11 સુધી દર્શન ચાલુ જ છે. જે કોઈ ભાઈઓને દર્શન કરવાની ઈચ્છા થતી હોય નહીં, ખુલ્લું જ છે. મનુ બાપા ખોલી ગઈ છે? ચાવી લગભગ આપણે સામે વાસુકી દાદા નું મંદિર છે, બરોબર ને? હે વાસુકી મહારાજ, ડાર્યું બોર્ડ તમને બતાવીએ. નાગ મંદિર દરબાર ગઢ વાસુકી દાદા. આખું મંદિર છે. હમણાં ચાવી આવે છે, પછી ખોલીને દાદાના દર્શન કરાવશું. હા, ફોક્સ મારી દીધો તમે? હા, હવાર મળ્યો કા? હા, એ હવાર બપોરે. બીજું આ બધું મારશું. હા, ક્યાં મારું? હા, આ બાજુ મારવું છે. ઓલા પાઇપ એવું ઉપલા છે.
આપડે મોડું થઈ ગયું કીધું વધી જાય છે નથી. હવે શું કરશું? દીક્ષિત આપણે કીધું ખરા ફોન કરીને કા હવે આવે તો થાય. વિનુભાઈ ની કઈક ચેનલ છે, વિનુભાઈ ચેનલ નું નામ શું છે? આપડી જય માતાજી વિનુભાઈ ઠેસિયા. જય ખોડિયાર. જય ખોડિયાર. જય ખોડિયાર વિનુભાઈ ઠેસિયા. હા, એ આપણી ચેનલ છે વિનુભાઈ ની. લાઈક કરતા રહેજો ને સબસ્ક્રાઈબ કરજો, બરોબર ને? કે નહીં? હા, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. વિનુભાઈ બેઠા રહી, હવે શું કરવું? રાહ જોવાની છે, બીજું કઈ થાય એમ છે નહીં. કોક આવે તો અહીંથી, બરોબર ને? એટલે હવે આપણે કરવાનું શું છે? અંદર અંદર ઘણું કરવાનું છે. સિરીજ બાંધવાની છે, પતાકા બાંધવાના છે, ત્યાં થોડુંક બહારનું કામકાજ છે, ત્યાં પતાકા હતા એ બધી કરવાનું છે. બીજું કારણ કે સવારમાં 6:30 વાગ્યામાં ધજા ચડાવવાનું મુહૂર્ત છે. સાડા 6 વાગે ધજા ચડાવશું. 7 વાગી જાય 6:30 થી 7 ના ગાળામાં ધજા ચડાવવાનું મુહૂર્ત છે. ધજા ચડાવીને પછી દર્શન ખુલશે. હવે પછી આપણે આખી રાત મથીએ પતાકા વાહન, એના કરતાં કીધું અત્યારે કરી લઈએ તો સારું પડે એમ. હા, બરોબર છે. આજ તો ચોઈથ છે ને વિનુભાઈ? આપણે શું કરવાનો છે પ્લાન? બે ને આપણે રથયાત્રા એમાં રાહુ ને વ્લોગ બનાવો ને આપડે બે ને બધું બતાવવાનું પેલાથી થયેલા સુધી. હા, હાઈતમ નદી. હાઈતમ નદી રામાપીર ના મંદિરે જાઉ. ત્યાં શું છે? ધૂમ બૂમ છે કે કશું? મજા ધૂમ કશું? એ તો અંજવાળી બીજ ને દિવસે ભજન. હા, એ કઈ આવશે? એ આવશે ભાદરવા સુધી બીજ. હા, મને બોલાવજો, મને ફોન કરજો. ફોન કરે સવારથી બપોર સુધી અને સાંજે 8 થી 2-3 કલાક રાખે. હા, એમ નહીં, મને તબલાઈ આવડે છે, હું વગાડી આપણે બધી મજા કરશું. હવે મનુ બાપા આવી છે. મનુ બાપા આપણને નહીં ગોતતા હોય ને? એમય હોય. એટલે તમે ત્યાંથી ક્યાં આવી એવા? હું વિઠ્ઠલને ફોન કરી દઉં. હા, એ હાચું. ત્યાં એને કહેવાય ને કે મોકલી ભાઈ. હા, આપણી ચેનલ છે જય કોડિયાર વિનુભાઈ ઠેસિયા જયાભાઈની ચેનલ છે. ફોન કરો તમે ફટાફટ. હા, એ જ કરું છું ભાઈ. એ મનુ કાકા છે? આપડે મનુ બાપા આવી ગયા છે. મનુ બાપા અમે કહ્યું ને રાજ, મેં કીધું 4 વાગ્યા નો કઈ ક્યાં આવી ગયા? વિઠ્ઠલ ને ફોન કર્યો. વિઠ્ઠલ મનુ ત્યાં તો નથી. મનુ બાપા આપણું મંદિર ખોલ્યું છે, તમે જોવો. આપડા વાસુકી દાદા નું મંદિર છે.
આજ થી આપણે બધું શણગાર ને પતાકડા ને બધું ચોટાડવાનું છે. કાલે આપણે પાંચમ છે, નાખ પાંચમ જો આ દાદાનું મંદિર છે. આગળનું તમને વિનુભાઈ સમજાવશે બધું. અને આ મનુ બાપા છે, આ બધી દરરોજ વાસુકી દાદાની પૂજા કરે છે અને સેવાનું કામ બધું કરે છે. હવે આગળનું વિનુભાઈ સમજાવશે. આ વાસુકી દાદાનો ઇતિહાસ એવો છે, આ ગોંડલ સ્ટેટનું ગામ છે અને આ ગોંડલ વિભાગના કુળદેવ છે. હા, વાસુકી દાદાનો ઇતિહાસ એવો છે, આ ચરસે ગામ ગોંડલ સ્ટેટનું ગામ છે અને આ ગોંડલ સ્ટેટ ત્યાં વિજાવ આગળ વિજાવ જમતા રહે બરાબર. ગોંડલ વિભાગના કુળદેવ છે અને વસુરના અહીંયા બેઠા છે. પછી આ અમારા ગામમાં સરસેમાં મુક્તાનંદ બાપુ સાપેડા સુધી ધામ છે ને, આ એને ઉથરેટામાંથી ખોદી એને સપનામાં આવ્યા હોય કે હું હોય એને જાણ થઈ હતી, એણે આ ઉથરેટામાંથી ખોદીને કાઢી સેવા પૂજા ચાલુ કરી અને આ નાનું એવું મંદિર બનાવ્યું છે. અને આ દાદા નાગપાંચમે દર્શન દે છે, શ્રાવણ વદી પંચમી નાગપાંચમ દર્શન દે છે અને અમે લોકો અહીંયા ઉજવીએ છીએ. જે કોઈ ભાઈઓને દર્શન કરવાની ઈચ્છા હોય સવારે 7 થી રાતના 11 સુધી દર્શન ખુલ્લા હશે. જય વાસુકી દાદા. હવે આપણે જે પૂજા રોજ કરીએ છીએ મનુ બાપા, એને આપણે થોડીક પૂછીએ. આપણે મનુ બાપા, આપણે હવે કઈ વાસુકી દાદાના પરચાનું કઈ મને હોય તો કયો બે વાતો. કેટલા વર્ષ થયા તમે સેવા કરો? 3 વર્ષ થયા. 3 વર્ષ થયા. આપડે મંદિર બન્યું એનો કેટલો ટાઈમ? મંદિર બન્યું એના લગભગ 25 વર્ષ જેવું થયું. 25 વર્ષ 25-30 વર્ષ ને જો આ મંદિર થઈ ગયું છે. આ મંદિર બનાવ્યું મુંબઈ વાળા, આપણે મિસ્ત્રી હતા ફેન્સી બાપા મિસ્ત્રી હુચાર વિજળ હુચાર, એને બનાવી આપ્યું છે. તો શું છે વિનુભાઈ, આપણે આપણા હાલો કામ ચાલુ કરી ધીમે ધીમે બધું. એક દોસ્તાર આવ્યા છે હવે જો આપણે આ બધું હા આ બધું ઘાટ નાખું ને નવા બધા પડ્યા છે આમાં ફટાકડા પડ્યા નહીં એવા છે મનુ બાપા. હાલો વિનુભાઈ, આગળ હવે દર્શક મિત્રો ને આપણે પછી બધું બતાવી આગળ કામ કરી બરોબર ને, આગળ આવી જાય પછી બતાવી.